અરે ધ્યાનથી તૂટી જાય. થેન્ક યુ. વેલકમ. મને આપો ને પાણી. પાણી પીતી હતી. તમે પાછા આવ્યા ને? પેલા આવ્યા હતા. મારી દીદી નું ઘર છે ને, તો અહીંયા આવી શકો. તમારા દીદી નું નહીં, મારા ભાઈ નું ઘર છે. એક મિનિટ. કયું ને તમને? થોડો દૂર ઉભા રહો. તે એમાં ખીજાવ છો હું? સોરી. મને છે ને આ ઘરમાં કોઈ નથી ખીજાતું. તમે એક તો કાલે આવ્યા ને ખીજાવા મળ્યા. શુભ, આપણે છે ને કોઈ સાથે આવી રીતે વાત ના કરવી જોઈએ. શુભ, આપણે છે ને લોકોથી ડિસ્ટન્સ રાખીને વાત કરવી જોઈએ. આઈ મીન થોડું દૂરથી વાત કરવી જોઈએ. હું તો પણ બધા સાથે આવી રીતે જ વાત કરું છું, ભાઈ હોય ભાભી હોય. એક્સક્યુઝ મી. છો મને ખીજાવ છો તમે? હા માવ. મને ખીજાવ છો તમે? ના ના, આઈ એમ સોરી. જો મારો એવો કોઈ મતલબ નહોતો. તો હું મતલબ હતો? હવે તમને કેવું હે? શું જો કઈ જોઈએ છે તમને? ના જોઈતું હોય તો તમે બહાર જઈ શકો. જોઈએ છે. આ છે ને, અરે તમારો સાથ જોઈએ છે. શું? હા ખબર પડે છે તું શું બોલે છે? આઈ લવ યુ. છોડ દીદી. મને તમે બહુ ગમો છો. ક્યાં ગઈ દીદી? મને છોડ. તમે બહુ ગમો છો. છોડ. છોડ. અરે છોડ છોડ. મેં શું કર્યું? આવું તો કાલે હું ગાર્ડનમાં ગયો ને, તો એક છોકરો હતો ને, એક છોકરીને આમ હાથ પકડીને આમ કરીને આમ કરીને આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ. ઇડિયટ. દીદી ક્યાં જવું છે તમારે? દીદી સાંભળો ને, ઘરમાં કોઈ નથી. તું છે ને તારી મેન્ટલ પરિસ્થિતિ સારી નથી ને, એટલે તને સહન કરું છું. આગો જા, આગો જા. એક મિનિટ. પણ એક મિનિટ જો, સાંભળો મારી વાત. આ એના ઉભા રહેજો. શું કરે છે? કોણે કીધું કે મારી મેન્ટલ પરિસ્થિતિ ખરાબ છે? વોટ્સ ઇટ બેડ? આઈ લાઈક યુ, આઈ લવ યુ. સીધી રીતે વાત કર. મને કઈ નથી થયું, હું મેન્ટલ નથી. પછી બધા આવશે ત્યારે તું કહીશ ને, તો કોઈ માનશે નહીં. કેમ? કેમ કે બધાને એવું છે કે હું મેન્ટલ છું. કેવું હોય ને ચા પીવી હતી. તું અહીંયા બેઠી છે એમ ને? બોલ, હું તારા રૂમમાં જ આવતી હતી.
તને એ કહેવા માટે કે તારા જીજાજીએ હા પાડી છે ફરવા જવાની, અને એ પણ એક દિવસની નહીં 5 દિવસની રજા લીધી છે એમણે. સારું કહેવાય ને, તો તારે તો ખુશ થવું જોઈએ ને ગાંડી, આવી રીતે મૂડલેસ થઈને બેઠી છે તે. શું થયું પણ? અરે સાડી અને જીજાજીની કચકચ ચાલ્યા રાખે, એમાં આટલું બધું નર્વસ ના થવાય. વાત એમ નથી, જે વાત છે ને સમજાતું નથી કે તને કઈ રીતે કરું, કેવી રીતે તને એક્સપ્લેન કરું. પણ કઈ વાત, તને શું એક્સપ્લેન કરવું છે, કે તો કરી. દીદી મને આ તારા 13 છે એ ખબર નહીં, થોડા અજીબ લાગે છે. હા તો અજીબ તો છે જ ને, એમનું મગજ જ નથી કામ કરતું. ખબર તો છે કે અડધું મગજ છે, ગાંડા છે. એવું આપણને લાગે છે, આપણને એવું લાગે છે કે ગાંડા છે. એમની મેન્ટલ હેલ્થ સારી નથી. હા તો સારી નથી જ. જો ને હમણાં તારા જીજાજી મુંબઈ નતા લઈ ગયા અમને? જો હું જે કહેવા માંગુ છું ને તું સમજતી નથી. તે દિવસે જ્યારે હું ઘરે આવીને ત્યારે રસોડામાં હું પાણી પીતી હતી, એટ ધેટ ટાઈમ તારા 13 આવ્યા રસોડામાં. આવીને પહેલાં તો મને એવું લાગ્યું કે જે કરે છે ને એ એમની જે મગજની પરિસ્થિતિ છે ને એના લીધે કરે છે, એમને ખબર નથી પડતી. હાથ પકડો, પાણી માંગ્યું ને તો લાઈક બોટલે અહીંયાથી પણ પકડી શકતા હતા ને, અહીંયાથી પકડવાની શું જરૂર હતી? જો તને તને સીધી ભાષામાં કહું તો તારા દેર કોઈ ગાંડા નથી, કોઈ પાગલ નથી. અને ગાંડી તને એવું લાગે છે, એકચ્યુઅલી એ છે ને મારી સાથે પણ એવી રીતે મસ્તી કરતા હોય છે. હું પણ રસોડામાં કામ કરતી હોય કે ગમે ત્યાં, મતલબ ઘરમાં કામ કરતી હોઉં ને, તો આવી આવીને મારી સાથે આવી મસ્તી કરતા હોય છે. એટલે એવું નથી કે તારી સાથે એવી કોઈ ખોટી રીતે કરતા હોય, પણ આપણે સ્ત્રીઓ છીએ. ભગવાને છે ને સ્ત્રીઓને એક અલગ શક્તિ આપી હોય છે કે કોઈ એને ટચ કે કોઈ એને ટચ કરે ને તો એ સ્પર્શ સારો છે કે ખરાબ એ તરત ખબર પડી જાય છે. તને અત્યાર સુધી ક્યારે એવું ન લાગ્યું? અરે ના, મેં તો ક્યારે એવું વિચાર્યું જ નથી. એ જ તો ભૂલ છે તારી કે ક્યારે તેવું વિચાર્યું જ નથી. ક્યારેક વિચારીને તો જો, અત્યાર સુધી એમને જ્યારે તારી સાથે વાત કરી, તને ટચ કરવાની કોશિશ કરી, તે ક્યારે એના ઉપર ધ્યાન આપ્યું છે? હા એટલે ઘણી વખત એવું થતું કે આવું કરે તો, મતલબ આવું વર્તન કરે ત્યારે મને એવું ફીલ થતું કે આનો કોઈ એન્ટેન્સ પણ છે ને. પછી મને એમ થતું કે એમની મેન્ટલ કન્ડિશન ખરાબ છે, એના લીધે કદાચ આવું વર્તન કરતા હશે. એ જ આપણી ભૂલ છે કે આપણે એવું સમજ્યું. તને ખબર છે મને હક કરવા લાગ્યા, મારો હાથ પકડવા લાગ્યા, મારા હાથ ઉપર કિસ કરવા લાગ્યા, અને જ્યારે મેં તમને બધાને કહેવાની વાત કરી ને તો મને કહેવા લાગ્યા કે તું કોને કહીશ, શું કહીશ. તને લાગે છે કે તારી વાત ઉપર કોઈ વિશ્વાસ કરશે, લાઈક એ જે વાત કરતા હતા ને એને જોઈને કોઈ કહી ના શકે કે આમને કોઈ બીમારી છે કે આમની આમની મગજની પરિસ્થિતિ અસ્થિર છે. જેમ હું વાત કરું છું તું વાત કરે છે એવી રીતે વાત કરતા હતા. જો હું શ્યોર છું એમણે મને જે કહ્યું ને એકદમ સાચું છે. એમણે મને કહ્યું કે હું આ બધા નાટક કરું છું, હું કઈ ગાંડો નથી. દેવેનભાઈએ કહ્યું? હા, એમના મોઢાથી આ વાક્ય બોલ્યા છે. મતલબ એ ગાંડા નથી, ગાંડા થવાનો ઢોંગ કરે છે એમને. ઢોંગ કરે છે? અને વિચાર કર ને, તું કે હું કોઈને આ વાત કરીશું તું કોઈ વાત માનવાનું છે નહીં ને, ઉલટાનું આપણને જ બોલ છે કે એ ગાંડા છે, એનાથી આવું થઈ જાય. હા શું બોલો છો તમે લોકો? એ વાત તો સાચી છે, મને પણ ઘણી વખત એમ થતું, પણ મેં નોર્મલી લઈ લીધું. પણ આજે તે જ્યારે વાત કરીને કે તારી સાથે નોર્મલ થઈને વાત કરતા હતા, એનો મતલબ કે એમના મગજમાં છે ને કંઈક બીજું જ ચાલી રહ્યું છે. શું? તું જીજાજી સાથે વાત કર, પછી આના વિશે આપણે વાત કરીશું. હા તારા જીજાજી આવે ને એટલે હું એમને વાત કરું, ખબર નહીં એ પણ મારી વાત માનશે કે નહીં, પણ એકવાર વાત કરું એમને હું. અને
તું હવે દુખી ના થા, બસ એમનો છેવી છે ને પર્દાફાશ કરીને રહીશું આપણે. ચાંદ હવે હસ ખાંડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું થયું છે, આ મોઢું કેમ ચડેલું છે? આ લાગે છે ફરી પાછું શોપિંગ કરવા જવું હશે. અમારી સાળી આવી છે તો બંને બહેનોએ મળીને કંઈ પ્લાન તો નથી બનાવ્યો ને? નહીં, પ્લાન તો નથી બનાવ્યો. પ્લાન બનાવવા જેવું કંઈ રહ્યું જ નથી હવે. કેમ, શું થયું છે? શું થયું છે એટલે અમે તમને આગળ પણ તે દિવસે વાત કરી હતી, યાદ છે ને? હા, એ દિવસે આપણા બંનેની વાત થઈ હતી, થોડી ઘણી વાત અધૂરી હતી. પણ શું? હા, તો એ જ વિશે મારે વાત કરવી છે. મેં તમને દેવેનભાઈ વિશે કહ્યું હતું ને? હા કહ્યું હતું. હા કહ્યું હતું. હા તો એમની જ વાત છે, ફરીથી એમની ફરિયાદ આવી છે. અરે મારી સાથે અડપલા કરે કે મસ્તી કરે ત્યાં સુધીની વાત તો અત્યાર સુધી એવું હતું કે હશે, હવે એમનું મગજ સારું નથી તો મારી સાથે એવું કંઈક વર્તન કરતા હશે, પણ હવે તો હદ થઈ ગઈ છે. આજે મારી બેન સાથે પણ એમણે એવું જ વર્તન કર્યું. અરે મારી બેન સાથે અડપલા કરતા હોય છે, અને સોસાયટીના લોકો પણ એમ જ કહે છે કે અમારી છોકરીઓ સાથે પણ આવી આવીને અડપલા કરે છે. મતલબ મોટા લોકો સાથે અને બચ્ચાઓ સાથે મસ્તી કે અડપલા નથી કરતા. મતલબ એવો થાય છે કે છોકરીઓ જ હોય છે ને ત્યાં જ એમના મનમાં ખબર નહીં શું થઈ જાય છે કે એમને એવા અડપલા કરવાનું મન થાય છે. એટલે તું કેવા શું માંગે છે? કેવા? મારો ભાઈ છે ને ગાંડો છે, એને કંઈ ખબર નથી પડતી, કંઈ ગતાગમ નથી. બની શકે કે છોકરીઓ સાથે ક્યારેક કંઈ અડપલા થઈ ગયા હોય, પણ ગાંડા હોય ને, ગાંડા નહીં સામે વાળાને પણ ખબર પડતી જ હોય કે આ વ્યક્તિ ગાંડો છે, એને કંઈ ખબર નથી પડતી, એટલા માટે જ આવું બધું કરે છે. કહેવા એ જ માંગતી હતી તે દિવસે, પણ મેં તમને એ જ કહેવા આવી હતી હું કે તમારા ભાઈ પર મને થોડો શક છે, પણ ત્યારે હું નથી કહી શકી, પણ આજે હું કહીશ. શેનો શક? કઈ વાતનો શક? છો ને હા હા, તું છે ને તારા મગજમાં જે આ ઘૂસું ભરાવીને બેઠી છે ને, ખોટું છે. ભૂસું નથી ભરાવ્યું, મારી બેને મને બધું જ કહ્યું છે. દામિનીએ મને કહ્યું કે દેવેનભાઈ એની સાથે અડપલા તો કરે જ છે, પણ એને ડાયરેક્ટ મેરેજની પ્રપોઝલ કરી. એને કહ્યું કે એની સાથે રહેવા માંગે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે. અરે ગાંડાને આટલી ક્યાંથી ખબર પડે કે લગ્ન કરવું, સાથે રહેવું? હા તમારા ભાઈ છે ને ગાંડા હોવાનો ઢોંગ કરે છે, મને નથી લાગતું કે ગાંડા છે. હા બોલો ડૉક્ટર સાહેબ. ના ના બધું કમ્પ્લીટ જ છે. શું વાત કરો છો? અરે આવું કેવી રીતે બની શકે? પેશન્ટની હાલત તો ઠીક જ નથી. હા અત્યારે પણ એ જ કન્ડિશનમાં છે. શું? જુઓ હું પછી ફોન કરું. હા શું કહ્યું ડોક્ટરે, બોલો ને. રિપોર્ટ બધા નેગેટિવ આવ્યા છે, જે માટે અમે બોમ્બે ગયા હતા ને દેવેનને લઈને. એ કંઈ નથી આવ્યું રિપોર્ટમાં. કહ્યું હતું ને મેં તમને કે બધું જ નાટક કરે છે, તમારા ભાઈને કંઈ જ નથી થયું. તો પછી મારો ભાઈ આવી કન્ડિશનમાં શું કામ છે? આવું નાટક કોણ કરતું હશે? હા હા ડોક્ટર ખોટો છે, એના રિપોર્ટ પણ ખોટા જ છે. કોઈ બાબતો સાચી નથી. હા તું પણ ખોટી છે અને તારી બેન પણ ખોટી છે, બદનામ કરવા માંગે છે, બીજું કંઈ નથી. અમે શું કામ બદનામ કરીએ તમારા ભાઈને? હું તમને પ્રૂફ કરીને બતાવીશ કે તમારા ભાઈ ગાંડા છે કે નહીં. અને ગાંડો તો છે જ તમારો ભાઈ, પણ છોકરીઓ પાછળ. ઠીક છે, મારા ભાઈને કહે જેને કે ગાંડો નથી, એ નોર્મલ છે. આ વાતને સાબિત કરી બતાવ. તું સાબિત કરી બતાવીશ ને તો શ્યોર કે હું તારા પક્ષમાં જ હોઈશ. હા
હું સાબિત કરીને બતાવીશ તમને, પછી તો તમે વિશ્વાસ કરશો ને મારો. જોઈએ છીએ આ તારી વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી. ઓકે, તમે કહો છો ને તો હું અને મારી બેન બંને તમને પ્રૂવ કરીને બતાવશું.